ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે પાઠ 12 અપંગના ઓજસ તેમાં વોલ્ટર વિશે વાત કરતા હતા. આપણે જોયું હતું કે વોલ્ટર ક્યાં ગયો હતો, બોલો. હા, તે રમતના મેદાન ઉપર ગયો હતો જ્યાં ઊંચા કૂદકાની રમત ચાલતી હતી. આ ઊંચા કૂદકાની રમત તેના જીવનમાં ઊંચા કૂદકા મારવાનું જે સ્વપ્ન હતું તેની સાથે જોડાયેલી હતી. તો ચાલો હવે જોઈએ કે આ રમત આ વોલ્ટરને કઈ દિશામાં આગળ લઈ જાય છે. વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો. ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું કે વોલ્ટર પહેલાં તો પોતે આવો કૂદકો લગાવી શકતો નથી તેથી નિરાશ થાય છે, પણ પછી તેને તેની માતાની વાત યાદ આવે છે અને તે હિંમત ભેગી કરે છે અને ફરીથી આનંદમાં આવી જાય છે અને રમત જોવા લાગે છે. એવામાં એક છોકરાએ કમાલ કરી, એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો. એ રમત જોતો હોય ત્યારે એક છોકરો કમાલ કરે છે, તે બધાથી ઊંચો કૂદકો લગાવે છે, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. આગળ જેણે કૂદકો લગાવ્યો હતો તેના કરતાં પણ ઊંચો કૂદકો લગાવે છે. તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો, તેથી બધા તેને તાળી પાડીને વધાવે છે. એ વિજેતાનું ઇનામ મેળવી ગયો અને તેનો સૌથી પ્રથમ નંબર આવ્યો અને તે વિજેતા મળે છે અને તેને ઇનામ મળે છે. વોલ્ટર પણ બેઠો બેઠો જોશભેર તાળીઓ પાડતો હતો. આ જોઈને વોલ્ટર પણ ખૂબ જ તાળીઓ પાડે છે. ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એને જોયો. એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો. જે પેલો સૌથી ઊંચો કૂદકો મારીને ઇનામ મેળવી ગયો હતો એ છોકરાને વોલ્ટર જુએ છે તે તેના જેટલી જ ઉંમરનો હતો. વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ પછી કૂદકા લગાવીશ. એક દિવસ એવો એ આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ. અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ. વોલ્ટર પોતાના મનમાં વિચારે છે અને કહે છે પોતાની જાતને કે ચોક્કસ હું પણ એક દિવસ ચાલીશ અને હું કૂદકા લગાવી શકીશ. એક દિવસ એવો આવશે કે એના પગથી એટલો ઊંચો કૂદકો લગાવશે કે આખી દુનિયામાં એટલી ઊંચાઈનો કૂદકો કોઈ જ નહીં લગાવ્યો હોય. એ દુનિયામાં સૌથી ઊંચો કૂદકો લગાવનાર વ્યક્તિ બનશે, એવો વિક્રમ બનાવશે, એવી બધી એના મનમાં કલ્પના કરે છે. વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો. એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું. ફ્રેન્ડ્સ, આપણે આગળ વાત કરી હતી તે પ્રમાણે વોલ્ટરના પગ કામ કરતા ન હતા, એના પગમાં લકવો હતો. પણ એને જે આગળથી નક્કી કર્યું હતું કે હું ચાલી શકીશ, હું ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ, એમાં એ અડગ હતો. એને જે વિચાર્યું હતું કે એ ચોક્કસ જ ઊંચો કૂદકો લગાવશે તેના ઉપર તેને પૂરેપૂરો વિશ્વાસ હતો. તેના ઉપર જરા પણ તેને અવિશ્વાસ ન હતો. તેનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું. એનું શરીર અપંગ હતું એટલે કે એના શરીરમાં ખામી હતી, પણ જે એનું મન હતું તે એકદમ અડીખમ એટલે કે દ્રઢ નિશ્ચયવાળું હતું. શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો. કમજોરી એના શરીરમાં હતી, પણ જે એને મનમાં સંકલ્પ કર્યો હતો, નિશ્ચય કર્યો હતો કે ચોક્કસ જ એ ચાલી શકશે, દોડી શકશે, ઊંચામાં ઊંચો કૂદકો લગાવશે, એ એનો નિશ્ચય ખૂબ જ શક્તિશાળી હતો, બળવાન હતો. એના હૈયામાં એક શ્રદ્ધા હતી. એ હૃદયમાં એક ચોક્કસ શ્રદ્ધા સાથે જીવતો હતો. મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં. એને એના હૃદયમાં એક એવો વિશ્વાસ હતો કે ભલે આજે એનું શરીર અપંગ છે પણ એક દિવસ ચોક્કસ જ એવો આવશે કે વિશ્વમાં કોઈ પણ ખેલાડી એની બરાબરી કરી શકશે નહીં, એ સૌથી શ્રેષ્ઠ ખેલાડી બનશે, એવું એ હંમેશા વિચારતો રહેતો. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. વોલ્ટર જે ઊંચામાં ઊંચો કૂદકો લગાવવાના સપના જોતો હતો તે પૂરું કરવા માટે તે મહેનત પણ એટલી જ કરતો હતો. તેમાં તે કશી પણ ખામી રાખતો નહીં હતો. ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કરતો હતો. ડૉક્ટર એને જે કંઈ પણ સૂચનાઓ આપતા એ દરેક સૂચનાનું એ પાલન કરતો. એ ધીરે ધીરે કમર સુધીના ક્લિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હવે ફ્રેન્ડ્સ, આ ક્લિપર્સ એ એવું છે કે જે આ અપંગ વ્યક્તિ હોય જેવી રીતે એમને લાકડાની ઘોડી સપોર્ટ કરે છે ચાલવા માટે, એનો સહારો લે છે, તેવી જ રીતે આ ક્લિપર્સ પણ તેમને સહારો આપે છે. તો આવા એક કમર સુધીના ક્લિપર્સ પહેરે છે અને ચાલવા માટેનો પ્રયત્ન કરે છે.
પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો. હવે તે કમરમાંથી પણ ક્લિપર્સનો પટ્ટો કાઢી નાખે છે, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો. ધીરે ધીરે તે એના ઢીંચણ પર એટલે કે ઘૂંટણ પાસેનો પટ્ટો પણ કાઢી નાખે છે. છેલ્લે તો પગના પંજા માટે જ ક્લિપર્સનો ઉપયોગ કરવો પડતો. હવે તો એને કમર પટ્ટી, ઢીંચણ પટ્ટી બધી જગ્યાએથી પટ્ટા કાઢી નાખ્યા. હવે ફક્ત એના પગના પંજા પર જ ક્લિપર્સ લગાવવામાં આવતા અને તે ચાલવા માટેનો પ્રયત્ન કરતો. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતાં એ કસાની સહાય વગર ચાલવા લાગ્યો. હવે એના સ્નાયુઓ મજબૂત બની ગયા અને હવે તે કોઈ પણ વસ્તુનો સહારો લીધા વગર ચાલવાનો પ્રયત્ન કરે છે. આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો પણ હિંમતભેર ફરી ઊભો થઈ જતો. એ કોઈ પણ જાતનો સહારા વગર જ્યારે ચાલવા જાય છે ત્યારે ઘણીવાર પડી જાય છે, તો પણ તે ફરી ઊભો થઈ જાય છે, ફરીથી હિંમત કરે છે. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. હવે તો ધીમે ધીમે એ બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. જેવી રીતે વોલ્ટરને પોતાના મનમાં શ્રદ્ધા હતી કે તે ઊંચામાં ઊંચો કૂદકો લગાવશે, તેવી જ રીતે તેની માતાને પણ એના દિલમાં શ્રદ્ધા હતી કે એક દિવસ એનો છોકરો ચોક્કસ જ ચાલી શકશે. તો એની જે માતાએ શ્રદ્ધા રાખી હતી તે ખરેખર હકીકત બની ગઈ. મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. એને મનથી જે નિશ્ચય કર્યો તેના આધારે જે ડોક્ટરે પણ એવું કહી દીધું હતું કે આ છોકરો ક્યારેય નહીં ચાલી શકે, તેની જગ્યાએ ચાલતો થઈ ગયો. એ ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. તો આવી અદ્ભુત સિદ્ધિ મેળવે છે. ખુદ ડોક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. આ જોઈને પેલા જે ડોક્ટરો ના કહેતા હતા તે લોકો પણ ખૂબ જ આશ્ચર્ય પામે છે, ખૂબ જ નવાઈ લાગે છે. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. પણ વોલ્ટરની ઈચ્છા તો હજી અધૂરી જ હતી. એની ઈચ્છા ફક્ત ચાલવાની ના હતી, તમને યાદ છે ને ફ્રેન્ડ્સ? હા, એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી. એની ઈચ્છા શું હતી? કે આખી દુનિયામાં સૌથી ઊંચો કૂદકો મારનાર વિજેતા બને, બરાબર ને? એના શરીરમાં તાકાત આવતી ગઈ. હવે એના શરીરમાં શક્તિ આવવા લાગી. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. એના જે સ્નાયુઓ જડ બની ગયેલા હતા, નિશ્ચેતન બની ગયેલા હતા, તેમાં ધીમે ધીમે ચેતના આવવા લાગી. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. પહેલાં વોલ્ટર ચાલતા થયો, હવે એ ધીમે ધીમે દોડવાની શરૂઆત કરે છે અને ધીમે ધીમે એ એટલી બધી પ્રેક્ટિસ કરે છે કે એ ઊંચો કૂદકો પણ લગાવવા માંડે છે. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની. આ જે ઊંચા કૂદકાની રમત હોય તેમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું હોય છે. તેમાં સૌથી પહેલાં તો ધીમે ધીમે દોડ શરૂ કરવાની હોય છે, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. ફ્રેન્ડ્સ, અહીં ઊંચી કૂદની રમત કેવી રીતે રમાય તેની વાત છે કે પહેલાં ધીમે દોડવું, પછી ઝડપથી દોડવું અને છેલ્લે પોતાના પગથી ઠેક લઈ ઊંચામાં ઊંચો કૂદકો લગાવવાનો હોય છે. અન્ય રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. ફ્રેન્ડ્સ, આપણે બીજી બધી રમતો રમીએ છીએ તેના કરતાં આ જે ઊંચી કૂદની રમત હોય છે તેની અંદર આપણા પગની સૌથી વધુ તાકાત વપરાય છે, એટલે આપણા પગના તાકાતની ખૂબ જ કસોટી થાય છે. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. તે ઊંચી કૂદની રમત રમવા માટે જે કંઈ પણ કૌશલ્ય કેળવવા પડે તેનો તેણે અભ્યાસ કર્યો અને એમાં એકદમ પારંગત હોશિયાર બની ગયો. વધુ ને વધુ ઊંચે કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો અને ધીમે ધીમે પ્રેક્ટિસ કરતાં કરતાં હજી વધારે ઊંચો કૂદકો, હજી વધારે ઊંચો કૂદકો મારવાનો એ પ્રયત્ન કરે છે. એના બોમાનગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. ત્યારબાદ એના બોમાનગરમાં જે સ્પર્ધા યોજવામાં આવી તેમાં તે સૌથી પહેલો આવ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. ફ્રેન્ડ્સ, આ જે ટેક્સાસ રાજ્ય છે તે અમેરિકામાં આવેલું છે, તો આ રાજ્યમાં પણ જે કોઈ પણ સ્પર્ધાઓ થતી તેમાં આ વોલ્ટર ભાગ લેતો અને તેમાં પણ તેણે અનેક વિક્રમો એટલે કે ઊંચામાં ઊંચા કૂદકા લગાવ્યા અને વિજેતા બનીને નવા નવા વિક્રમો સ્થાપિત કર્યા. જોયું ફ્રેન્ડ્સ, આ વોલ્ટર કેવા દ્રઢ નિશ્ચયવાળો નીકળ્યો. તે પોતાના સ્વપ્નને પૂરા કરવા માટે સખત મહેનત કરે છે. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ તે હાર માનતો નથી. તે મહેનત કરતો ગયો અને પોતાનામાં વિશ્વાસ જગાડતો ગયો અને ખરેખર એક દિવસ એવો આવે છે કે તે ચાલતો થઈ જાય છે. એટલું જ નહીં પણ જે એના ઊંચા કૂદકા લગાવવાના સ્વપ્ન હતા તેને પણ તે પૂરા કરે છે.
તે પોતાના રાજ્યની સ્પર્ધામાં પ્રથમ આવે છે. ફ્રેન્ડ્સ, આ વોલ્ટરની સફળતા અહીં જ અટકતી નથી, તે આગળ એવી સફળતાના અનેક શિખરો સર કરે છે, તે આપણે આવતા અંકમાં જોઈશું. ફરી મળીશું, આવજો.